म्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा श्रितसकलजीवतिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારંદ સ્વામી શ્રી હરિચરિત્રા સાગર ગ્રંથ એના તરંગ પાંચની અંદર છેલ્લે એમ કથા કે છે કે ભગવાન શ્રીહરિ અયોધ્યાને છોડીને નીકળ્યા છે અયોધ્યાવાસીઓ બધાએ બહુ વિલાપ કરે છે રામ પ્રતાપજીને સુવાસીની ભાભી એના વિલાપની વાત છેલ્લે સ્વામીએ લખીને મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને કીધી કે ભાભીને બધી જ મહારાજે કરેલી વીંટી ચોરવાની લીલાઓ આદિક બધું યાદ આવે છે અને છેલ્લે મહારાજને વનની અંદર જે પાર્ષદો મહારાજની સાથે આવ્યા છે અદૃશ્ય રૂપે છે જેને ભગવાન પોતે જોવે છે એવા પાર્ષદોને મહારાજ કહે છે આવે અમે બહુ સુખી થયા આવે તો અમને આ જંગલની અંદર ફરવાની અંદર અમે જ્યારે અહીં એકલા થઈ ગયા દેહના સંબંધીઓને અમે છોડી દીધા એના કારણે અમારા અંતરમાં સુખ સુખ અને સુખ જ વર્તે છે ત્યાંથી આગળ આધારનંદ સ્વામી લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર બીજું શ્રીહરિ મહામય સોકથાયહત હું સુમતિ નૃપ સુનો સોય સો કથાયબ કહત

સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે હે ઉત્તમ રાજા શ્રીહરી ખૂબ જ પ્રસન્ન મનથી વનમાં વિચર્યા તે કથા હવે કહું છું તેને તમે સાંભળો શ્રીહરીને વન પર્વત નદી સરોવર કુવા બાગ બગીચા અને મોટા મોટા ઝાડ ખૂબ જ ગમતા હતા શ્રીહરી વનમાં અને પહાડમાં રહેવું તેને ઉત્તમ ગમતા બાગ બગીચામાં રહેવું તેને મધ્યમ ગનતા અને ગામથી નજીક ઝાડ નીચે કે ધર્મશાળામાં રહેવું તેને કનિષ્ઠ ગનતા ભગવાન પહાડોને અને નદીઓને પ્રથમ નંબર આપે છે ત્યાં રહેવું ભગવાનને બહુ ગમતું શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પોતાની રૂચિ કીધી કે અમને જંગલમાં રહેવું પહાડમાં રહેવું નદી કિનારે રહેવું ઝાડ નીચે રહેવું એ અતિશય ગમતું પછી સરસ મજાના થોડા બાગ બગીચાઓ હોય તેની અંદર ભગવાનને બીજા નંબરે ગમે છે અને ગામથી વસ્તીની નજીક વસ્તીમાં તો નહીં જ મહારાજ કે વસ્તીમાં તો અમને ગમતું જ નહીં પણ વસ્તીથી થોડું નજીક હોય અથવા તો કોઈ ધર્મશાળા હોય એની અંદર રહેવું એ ભગવાન કનિષ્ઠ ગનતા આ ત્યાગ અને વૈરાગ્યનું સ્વરૂપ છે ભગવાન શ્રીહરિએ અત્યારે ત્યાગનું સ્વરૂપ ધારણ કર્યું છે વૈરાગ્યનું સ્વરૂપ ધારણ કર્યું છે એટલે ત્યાગ અને વૈરાગ્યના માર્ગે ચાલેલા મુમુક્ષુઓને મહારાજ બોધ આપે છે કે એની રુચિ આવી હોવી જોઈએ આપણને કેવું ગમે સારી સુવિધાવાળું હોય મોટું શહેર હોય બધા જ પદાર્થો ખાવા પીવા રહેવાનું બધું સરસ મળતું હોય તો એને આપણે પહેલો નંબર આપીએ ને એ સારું કહેવાય આપણે બેસવા માટે બીએમડબલ્યુ ઊભી હોય નિશાનની ગાડી ઊભી હોય અને સેકન્ડ હેન્ડેડ કે ત્રણ ચાર પાર્ટીઓ બદલી નાખેલી પંદરસો બે હજાર ડોલરની ગાડી ઊભી હોય અને આપણને કહેવામાં આવે કે બેસો હા આપણે સ્પીડમાં જવું છે આપણે કાંઈ જરૂરિયાત છે એ વાત ઉપર હું નથી કહેતો હું કહું છું કે આપણું સામા થાય આપણે પહેલો નંબર કોને આપીએ આપણને કહેવામાં આવે કે સારું શેર સારો બંગલો એ છે એમાં ચોવીસ કલાક લાઇટ એસી હિટિંગ બધું પાણીની કમ્પ્લીટ વ્યવસ્થાઓ ખાવા પીવાના પદાર્થો મેવા મીઠાઈ બધું જ મળે બીજા નંબરે ઘર છે સાદું બે કલાક લાઇટો આવે છે મચ્છરનો ઉપદ્રવ છે પાણી દિવસમાં બે વખત આવે છે નાની પાંચસો લીટરની ટાંકી છે એ મકાનમાં રહેવાનું છે અને ત્રીજું એક ઝૂંપડામાં રહેવાનું છે ક્યુ પસંદ કરીશું મકાન બંગલો ભગવાનની રૂચિ સાવ જુદી છે ભગવાનની રૂચિ જંગલ અને પહાડ જ્યાં કોઈ વ્યવસ્થા ના હોય ત્યાં ભગવાનને ગમતું કારણ એટલું જ છે આપણે જઈ શકીએ રહી શકીએ એવાય નથી આપણે તો બસ આ ભલે આપણે બધી વાતે સાનુકૂળ હોય ત્યારે સ્વામી કે ભગવાન ભજાય પરંતુ આપણે એટલો અભ્યાસ તો કરવો જ નાના દ્વારા એટલા માટે આવી જગ્યાઓ પસંદ કરે છે કે એ જગ્યાઓએ બીજી કોઈ વ્યક્તિ કે કોઈનો ઉપદ્રવ ન હોય શાંતિથી ભગવાનનું ધ્યાન થાય ભજન થાય આપણે જ વનમાં જવાની જંગલમાં જવાની પહાડ ઉપર જવાની જરૂર નથી પરંતુ ઘરની અંદર રહી થોડો સમય કાઢી ભગવાનનું ધ્યાન અને ભજન જાને હું એકલો જ છું ઊં ને મહારાજ બે જ છે આવું વિચારી આવો સંકલ્પ કરી થોડુંક ઘરમાં પણ એકાંત મેળવી થોડી શાંતિ મેળવી ભગવાનનું ભજનને ધ્યાન કરવું જોઈએ મહારાજે કહ્યું જ્ઞાનીનું લક્ષણ મહારાજે વચનાવતમાં એમ કર્યું લાખો માણસથી વિટાયેલો હોય તો જાણે વનમાં બેઠો છો અને વનમાં બેઠો હોય તો એમ માને લાખો માણસથી વિટાઈને બેઠો છો આવું જ્ઞાનીનું લક્ષણ મહારાજે કર્યું આપણે તો આવા ત્યાગ વૈરાગ્યને ગ્રહણ કરી શકીએ એવા નથી ફક્ત સાંભળી શકીએ છીએ જંગલમાં જવાના ને હિમાલયમાં જવાના ને પર્વતમાં જવાના આપણે કોળ કરી શકીએ એમ નથી ને કોઈને હોય ને તો બે દિવસ ઘરની બહાર પહેલાં ઊંઘી જવું ઘરની બહાર પહેલાં હોઈ જવું ઘરનો બગીચો હોય ને એમાં જઈને ઊંઘી જવું આપણા ઘરના બગીચાનું ઘાસ હોય ને એમાં જઈને હોઈ જવું પથારી વિના પછી સંકલ્પ કરો કે હિમાલય બાજુ જવું છે કે પહાડ ઉપર જવું છે કે નદી કાંઠે રહેવું છે આપણે તો સ્વામીએ બહુ સરસ કીધું બધી વાતે સાનુકૂળ હોય જમવાની સરસ ડીશ હોય એસી હિટિંગ સિસ્ટમ હોય પંખો સરસ ચાલતો હોય ખુરશી બેસવા માટે હોય અને બધી વાતે સાનુકૂળ હોય ત્યારે આપણે કથા કરીએ સાંભળીએ માળા કરીએ ધ્યાન કરીએ બધું તો જ થાય આપણું એવું છે પણ મહારાજનો ત્યાગ વૈરાગ જબરો છે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે આપણા માટે આવું તપ કર્યું તેઓ પોતાના સખા પાર્ષદોને સાથે કહેતા હતા આજ અમારા દિલમાં સુખ અને શાંતિ થઈ છે તેમને મનમાં એવો નિશ્ચય કર્યો હતો કે દેશમાં સાવ એકલા ફરતા રહેવું તે તો અતિશય અધમ કહેવાય કારણ કે તેમાં લેશ માત્ર પણ ધર્મ રહેતો નથી પોતાના પાર્ષદોની સાથે વાત કરતા કહે છે આજે અમારા દિલમાં સુખ અને શાંતિ થઈ છે અમારે ઘણા દિવસની જે ઈચ્છા હતી તે બધી આ જ પૂર્ણ થઈ મહારાજની સાથે જે પાર્ષદો આવેલા છે ગરુડાદિક પાર્ષદો મહારાજની ઈચ્છાથી સાથે છે મહારાજે એને સાથે આવવા દીધા છે એની સાથે મહારાજ વાતો કરે છે અને મહારાજ એમને કહે છે કે આજે અમારી ઈચ્છા પૂરી થઈ છે કઈ ઈચ્છા પૂરી થઈ છે મહારાજ કે અમને વધુમાં વધુ શું ગમ્યું અત્યારે કઈ ઈચ્છા પૂરી થઈ એ અહીં લખે છે સંબંધી જન બંધન ભારી તાકુ કૌ ન સકેટારી જેવત પ્રજંત ન છોટન હારા જેવત પ્રજંત છોટા ના હારા મરે તેહી હોય છુટારા મરે તબતે હોત તુટારા સંબંધી જનકો બંધન ભારી મહારાજ કે છે અમને એ સુખ થયું દેહના સંબંધીઓનું બંધન ઘણું ભારે છે એને કોઈ ટાળી શકતું નથી જીવનભરે બંધન છૂટતું નથી મરણ થાય ત્યારે જ તે બંધનથી છુટકારો મળે છે ભગવાને એક દેહ અને એક દેહના સંબંધી એનું જે બંધન બાંધ્યું છે ને અહમ અને મમત્વરૂપી જે માયા અહમ એટલે આ દેહ હું અને મમત્વ મારા આ બે બંધન ભગવાને એવા રચ્યા છે શરીર અને શરીરની સાથેના સંબંધવાળા વ્યક્તિઓ એમાં જીવને સહેજે હેત થાય દેહનું ભરણ પોષણ કરનારો એમાંથી હેત તૂટવું અશક્ય છે દેહની સાથે જેનું કનેક્શન છે એમાંથી હેત તૂટવું બહુ જ કઠન છે સંબંધી જનકો બંધન ભારી સંબંધી જનનું બંધન બહુ ભારી છે બહુ ભારી છે એ તો આ દાદાઓ ઉપર મોટા મોટા સંતોની કૃપા અને આજે ગુરુજી જેવા મોટા પુરુષની કૃપા અને સંતો ભક્તોનો રાજીપો ત્યારે આ દેહના સંબંધથી આટલા દૂર રહી શકે છે જેવું મળે જેવાટાને જે મળે એવું જમી શકે છે ભાગ્યશાળી છે ત્યારે થાય છે દેહનો સંબંધ તૂટવો બહુ જ કઠણ છે અતિ કઠન છે આપણા શાસ્ત્રોની અંદર અક્ષરાનંદ સ્વામીની વાતોની અંદર લખેલી વાત છે એક ડોસા દાદા એ દાદા છે ને ગામડાની અંદર ઓટલે બેઠા રહે દાદા ઓટલે બેઠા રોયા કરે રડ્યા જ કરે રડ્યા જ કરે હવે સંતો નીકળે એટલે સંતોનો તો ધર્મ છે સંત પરમહિતકારી જગતમહી સંત પરમહિતકારી સંતો તો હિતકારી હોય કોઈનું દુઃખ જોવે એટલે સંતોને તરત જ દુઃખ થાય ને એમ થાય કે હું આને કેવી રીતે સુખ કરું બીજાને દુઃખી જોઈને જેને એને સુખી કરવાની ઈચ્છા થાય એનું નામ જ સંત છે સાધુ એનું જ નામ છે જે બીજાના દુઃખને પીવે અને બીજાના જીવનમાં સુખને આપે એ જ સાધુ છે ગમે એવો દુઃખીઓ આવે ત્રિવિધિ તાપની અંદર બળતો આવે પણ જેની પાસે આવીને શાંત થઈ જાય એ જ સાચો સંત છે સંતોએ બાપાને પૂછ્યું બાપા કેમ રોવો છો શું દુઃખ છે ત્યારે બાપા કે આ મારા દીકરાઓ મને રોજ મારે છે મારી વહુ મને ખાવા નથી દેતી એટલે હું દુઃખી દુઃખી છું ત્રાહી મામ થઈ ગયો છું મારું મૃત્યુ થઈ જાય તો સારું ત્યારે સંતો કે બાપા મરવાની જરૂર નથી તમે ત્રાહી ત્રાહી થઈ ગયા છો આ સંસાર જ આવો છે આ સંસાર જ આવો છે બાપા અને પછી સંતોએ સંભળાવ્યું થોડું અંતર દેખ તપાસી તેરા કોન અંતર દેખ તપાસી સગા સંબંધી સ્વાર્થ સાથી તાકી મત કરો આસી આયુષ્ય હરાવે હરે બોલાવે આયુષ્ય હરાવે હરે બોલાવે લાલચ મે લો તેરા કોન અંતર દેખ તપાસી સંતોને તો સુખીયા કરવાના જ્ઞાન તો દેવું પડે ને એટલે દાદાને કે દાદા આ બધાય સગા સંબંધી બધા સ્વાર્થના આશા રાખીને બેઠા હોય એમાં કાંઈ હેત નહીં દીકરોય સાચો નહીં વવેઈ હાચી નહીં બધા ખોટા છે તાકી મત કરો આશી આ તો કેવા છે આયુષ્ય હરાવે હરી ભુલાવે આયુષ્ય ખઈ જાય બધી આપણી અને ભગવાનને ભૂલાડે ગુણાદિતાનંદ સ્વામી પાસે એક મુમોક્ષુ આવ્યો ત્યારે સ્વામી કે જેવી રીતે સ્વામીએ મોમુક્ષુને દ્રષ્ટાંત આપ્યું કે એક કઠિયારો હતો કઠિયારો લાકડા કાપવા જંગલમાં ગયો ત્યાંથી બાવના ચંદનનું લાકડું એના ભારામાં આવી ગયું હવે કઠિયારા એ લાકડા જે કાંઈ વેચાયા બાકીના વધ્યા ઘેર લઈ જઈને રસોઈ માટે વાપર્યા એમાં બાવનું ચંદન બાળે બાવના ચંદનની સુગંધ એ કઠિયારાનો નાનો નેસડો આજુબાજુમાં બધી સુગંધ ફેલાઈ ગઈ અને એક સાહુકાર ત્યાંથી નીકળતો હતો અને સાહુકારને ચંદનની સુગંધ આવી એટલે સાહુકારને થયું કે આવી ગરીબ વસ્તી છે આમાં વળી ચંદનનું લાકડું બાળે એવો સાહુકાર કોણ છે મોટો એ ખોળતો ખોળતો જ્યાં સુગંધ આવતી હતી ન્યાં ગયો ચૂલામાં લાકડું બળતું હતું સાહુકાર ઓળખતો તો આ ચંદનનું લાકડું છે કઠિયારાને કે મારે આ લાકડું જોઈએ એની પાસેથી અમુક રૂપિયા આપીને બળતું લાકડું લીધું અને એક બાજુનો ભાગ જે સારો હતો એક બાજુ તો કોલસો થઈ ગયો પણ એક બાજુ જે સારો હતો એને ઘસીને એને વિષ્ણુ ભગવાનને ચડાવ્યું ત્યારે અંતે એને વિષ્ણુના પારસોદો લેવા આવ્યા આવું સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામીએ એક મુમુક્ષુને વાત કરી સ્વામી કે આ તો દ્રષ્ટાંત છે આનું સિદ્ધાંત તો એ છે કે આ મનુષ્યનો દેહ ચંદ આ ભરતખંડ છે બાવના ચંદનના લાકડાની જે જગ્યા હોય એને ઠેકાને છે અને આ મનુષ્યનું શરીર છે બાવના ચંદનનું લાકડું છે એને ખબર વિનાનું સ્ત્રી પાછળ છોકરા પાછળ સંબંધી પાછળ ઘસે છે બાળે છે એમ સ્વામી કે આપણે બાળવું નહીં હવે આ ચૂલો તો હળગેલો જ છે સંસારનો એક બાજુ પર એક છેડો બળે જ છે આપણો એવું સમજો હવે બીજો છેડો જે છે ને એને ઘસવાનો ચાલુ કરતો આમાં એવું છે હરીફાઈ છે જેટલો ઘસાઈ ગયો ભગવાનને આ સત્સંગ માટે એટલું સાર્થક બાકી ઓલો ચૂલો જે સંસારનો છે ને આખું લાકડું બાળીને રાખ કર નાખશે સગા કુટુંબી સબ સ્વાર્થ સાથી દાદા એટલે જ કહીએ છે છોડો દાદા ભલે તમારી ઉંમર થઈ તમને ભલે દીકરાને વવો નથી હાચવતા અમારે સાધુ ભેગા હાલો ત્રણ ટાના ખાવા દેશો હારામાં હારું ઘી ઘીવાળું તમે આ હુકાઈ ગયા છો ને તમને તાજા રાયણ જેવા કરી દઈશું એકદમ તમારું લોહી શેર ચડી જશે ચાલો અમારી ભેગા અને ત્યારે દાદા ઘૂરક્યા દાદા કે સાધુડાઓ કે તમે બધા સાધુ થઈ ગયા એટલે મને સાધુ કરી દેવો તમારે મને મારા છોકરાથી જુદો પાડવા આવ્યા કે તમે જાઓ કે દીકરા હોય તો મારે કેમ મારા દીકરા છે મને મારે છે તમારે હું સાધુ હસતા હસતા ત્યાંથી જતા રહ્યા આ જીવને ભગવાન શ્રી હરિ જંગલમાં પોતાના પાર્ષદોને કે છે સંબંધી જનકો બંધન ભારી સંબંધી જનનું બંધન તૂટતું નથી વાલા ભક્તો તમને એમ લાગે કે અમે તો કથાને સાંભળીએ છીએ અમારું બંધન તૂટી ગયું ના જોવું જોઈએ વિચાર્યા વિના કોઈ વાતની ખબર પડતી નથી મહારાજે કહ્યું પંચાળાના પહેલામાં વિચારને પામ્યો હોય જે વિચારને પામેલો હશે કે આ ઘડીએ મારે આ દેહ આ દેહના સંબંધી મારી સાથેના જેટલી સંપર્કમાં આવવાવાળી વ્યક્તિ કે કોઈ પણ સ્થાન મારે છોડવાનું થાય તો મને બિલકુલ આટલો ખચકાટ થાય એવું ખરું આવો વિચાર કરવો પડશે કથા કર્યા ને સાંભળ્યા પછી મારે અને તમારે એકાંતમાં બેસીને વિચારવું જોશે કે મને અને તમને કોઈ જગ્યાએ એવું તો નથી ને આ હું કથા કરું ને તમે કથા સાંભળો આ છે ને હલેસા માર્યા જેવું છે નાવડું ચાલે છે કે નહીં એ તો એકાંતમાં બેસીને વિચારવું પડે નહીં તો થાય એવું કે બે બંધાની ચોબાઓ તે ગોકુળથી જવું હતું નદી અંદર યમુના નદીમાં નાવડું મૂક્યું નાવડી મૂકી અને પછી હલેસા મારવા લાગ્યા અબી નાવ મથુરા પહોંચ જાય ગી અબી નાવ મથુરા પહોંચ જાય ગઈ અબી પહોંચ જાય ગી ભાંગ ચડાઈને બેઠેલા બે હવે નાંગળ કાઢવાનું ભૂલી ગયા અભી આ જાય મથુરા અભી ગોકુલ પહોંચ જાય આમ કરીને હલેસા મારે રાખે પણ ગોકુળ કે મથુરા કઈ આવે કારણ કે નાવડું બાંધેલું છે એમ વાત કરી અને સાંભળ્યા પછી જો આપણે વિચારને નહીં પામેલા હોઈએ તો કદાચ હલેસા મારવા જેવું થાય નાગણને છોડવા માટે વિચાર આવવો બહુ જરૂરી છે બહુ જરૂરી છે વિચાર કરવો પડે નહીં તો વાંક્યાના દેવરાજ ભગત હતા અને ભગવાન સ્વામિનારાયણ એને દર્શન આપીને એવું કહી ગયા કે એક મહિના પછી હું તને લેવા આવીશ એક મહિના પછી કેવો ભગત હશે જેને મહારાજે એમ કીધું કે એક મહિના પછી હું લેવા આવીશ અને ભગ જ્યારે મહારાજે આવું કીધું ત્યારે દેવરાજ ભગત ઉદાસ થઈ ગયા અને ઉદાસ થઈને આંબા ગામ આંબા ગામના દેવસિંહ ભગત ત્યાં જઈને ભગતને કે મને મહારાજે દર્શન દીધા દેવશી ભગત કે બહુ ભાગશાળી મહારાજે દર્શન દર્શન દીધા દીધા પણ એમ કીધું એક મહિના પછી ધામમાં લેવા આવીશ અરે ભગત ધામમાં મહારાજ લેવા આવે તો બહુ મોટા ભાગ કહેવાય જે તમારે થાળ કરવો હોય ધર્મા તો બધું કરી દો જીવત ક્રિયા કર દો એક મહિના પછી મહારાજ આવવાના હોય તો આવે તો આ તો તમારે બાજ પાકી ગઈ બાજી જેના માટે આપણે છીએ જેના માટે આપણો મનુષ્યનો જન્મ છે જેના માટે આપણે આ સત્સંગ સ્વીકાર્યો એ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ તમને લેવા આવવાના કેવડા મોટા ભાગ દેવરાજ ભગત કે પણ મારે આ બધા મારા ઘરવાળા પત્ની દીકરાઓ બધાને છોડીને જતું રહેવાનું ક્યારેક એકાંતમાં બેસીને આમ થોડી કલ્પના કરજો વિચાર કરજો જેની સાથે છું જેની સાથે નિત્ય બેસું છું જેની સાથે નિત્ય સ્નેહ રાખું છું જેની રોજ ચિંતા કરું છું એને એક દિવસ એક જ સેકન્ડના કરોડમાં ભાગમાં મૂકીને જવાનું છે આપણને જે નિત્ય દેખાય છે એક દિવસે આપણને નહીં દેખાય નહીં બોલે નહીં સંભળાય આવું આ જગતનું વાસ્તવિક સ્વરૂપ આપણે બધા જાણતા હોવા છતાં જો વિચારને પામેલા નહીં હોઈએ તો કઠણ તો ચોક્કસ બંધન તોડવું પડે કથા વાર્તાને સાંભળ્યા પછી પૂજ્ય સુવૃત સ્વામી કહે છે ને શ્રવણ મનન નિધિ અહીં એમને પ્રોજેક્ટ પર મનન કથા વાર્તાને સાંભળ્યા પછી એનું મનન બહુ જરૂરી છે મનન પછી એનો નિધિધ્યાસ માને કયું સ્પર્શ કરે છે ત્યારે એ વાત સાક્ષાત્કાર થાય દેહનો સંબંધ બહુ ભારે છે એનું બંધન તૂટવું દેવરાજ ભગતને આંબા ભગતે બહુ સમજાવ્યા ના સમજ્યા અને પછી દેવરાજ ભગતને ભગત કહેતો જાઓ ગોપીનાથજી મહારાજને થાળ કરજો અને પ્રાર્થના કરજો મહારાજ લેવા નહીં આવે તે થાળ કર્યા અને પ્રાર્થના કરી મહારાજ ના આવ્યા પણ એક મહિના ના આવ્યા વર્ષ ના આવ્યા બે વર્ષ પણ કોક દી તો શરીર છૂટવાનું જ હતું ને એવું છે માટે મહારાજ કે છે અમે એટલા માટે સુખી થયા છે કે જે બંધન કોઈથી છૂટે એવું નથી કોઈથી ટળે એવું નથી જે બંધન મરે ત્યારે જ છૂટે એ બંધન અમારે આ છૂટી ગયું સંત સુખી સંસાર મે સાધુ શા માટે સુખી છે એને દેહના સંબંધી એનો ત્યાગ કર્યો છે સાચા હૃદયથી એનો ત્યાગ કર્યો છે એટલે સંતો સુખી છે સંતો પાસે એવા કોઈ સાધનો એવા કોઈ ઉપકરણો એવા કોઈ સુવા માટેના બેડ નથી ખાવા માટેના પદાર્થો કદાચ હોય પણ સંતો એને સમજીને એનો ત્યાગ રાખે છે સુખી માટે છે ખાવાનું મળે એટલે સુખી છે ના ખાવાનું તો એ જ્યાં રહેતા હતા ત્યાં ઢગલા બંધ હતું ખાવા માટે બાવા થયા હોય એ બાવા જ થાય એનાથી બગડે બે જણ સુધરે નહીં પણ જે બધા જ પદાર્થો પડ્યા હોય અને જાણી જોઈને એનો ત્યાગ રાખીએ સાધુ છે એનાથી કોઈ સુધરે સાધુથી સુધરે સંત એટલા માટે સુખી છે કે દેહના બંધન છોડ્યું છે તમે વાલા ભક્તો સંસારમાં છો સંસારની અંદર પૂજ્યપાદ ગુરુજીએ સાંખ્ય વિચાર તમને શીખવાડેલો જ છે ઘણા બધા ભક્તો એવો રાખે જ છે કે અમે પતિ પત્ની આ દીકરા દીકરીઓ બધો મહારાજે એમને ડ્રામા આપ્યો છે કોઈ પતિ નથી ને કોઈ પત્ની નથી મહારાજે સ્ટેજ પોગ્રામ કરાવવાનું કીધું સ્ટેજ પ્રોગ્રામ કરીએ છીએ અમે બધા કોઈને પતિનું પાત્ર આપ્યું કોઈને પિતાનું પાત્ર આપ્યું કોઈને માતાનું પાત્ર આપ્યું મારા જે દીધું છે ભજવવાનું છે એના જે ધર્મો લખ્યા છે શાસ્ત્રમાં એ પ્રમાણેનું પાત્ર ભજવવાનું છે પણ અમે છીએ આખરે બધાય મુક્તો અક્ષરધામના મુસાફરો અમારું આ નાવ એ મહારાજના ચંદારવીન સુધી પહોંચે એ જ અમારું કર્તવ્ય છે આવી રીતે જો સંસારમાં રહેવાય તો ગુરુજીએ સદગુરુ સ્વામીની વાતોની અંદર આધ્યાત્મ પાથે પાથેય જે વાતોનું શીર્ષક છે એની બે નંબરની વાતની અંદર ગુરુજીએ બહુ સરસ ગ્રહસ્થાશ્રમ માટે કેવો સાંખ્ય વિચાર રાખો એ સમજાવેલું છે એ કથાને ખાસ સાંભળવા જેવી છે મહારાજ કહે છે પોતાના પાર્ષદોને અમુલ દેહ મિલી જોઈ વૃથા હોય જાવત સબ હરે બજવે કો સમય આયો બજવે કો સમય આયો ગયે પીછે કરે કોન ઉપાયો ગયે પીછે કરે કોન ઉપાયો આ મનુષ્ય દેહ જે મળ્યો છે તે અમૂલ્ય છે સંબંધીઓના બંધનથી તે વૃથાને નિષ્ફળ થઈ જાય છે અત્યારે હરીને ભજવાનો સમય આવ્યો છે આ સમય ગયા પછી તેનો શું ઉપાય થાય મનુષ્યનો જન્મ મળ્યો એટલે સમજો કે ભગવાન ભજવા માટેનો અવસર આવ્યો આવો અવસર આવ્યો રે તમને ભજવાનો રે કે તજવાનો અવસર આવ્યો તમને ભજવાનો મનુષ્યનો જન્મ આવ્યો એટલે ભગવાન ભજવાનો અવસર આવ્યો ચાન્સ ચાન્સ જેવી રીતે આકાશમાં વીજળી થતી હોય અને મોતી હાથમાં આપ્યું હોય સોય આપી હોય અને સોયની અંદર મોતી પરોવી લેવાનું હોય ફરી નહીં આવે એવું વીજના ઝબકારા જેવું મોતી પરોવી લેવું એમ એક વીજના ઝબકારાની અંદર જેને મોતી પરોવાનું હોય એ કેટલો સાવધાન ને કેટલો ચીવટતાવાળો ને કેટલો લક્ષની તરફ નજરવાળો હોય એમાં મનુષ્યનો જન્મ વીજના ઝબકારા જેવો છે અને એની અંદર પુરુષોત્તમ નારાયણના ધામરૂપી પુરુષોત્તમની મૂર્તિ પરોવી લેવાનું છે જેને પરોવી લીધું એનું કામ થઈ ગયું માટે મનુષ્યનો દેહ મળ્યો છે અમૂલ્ય છે સંબંધીઓના બંધનથી હાવ વૃથાને નિષ્ફળ થઈ જાય છે ઘણા લોકો એવા છે ઘણા લોકો આ લોયાધામ પરિવારના ભક્તો ભાગશાળી છે અને કેટલાય સત્સંગની અંદર એવા ભક્તો ભાગશાળી છે કે અહીં ઓનલાઈન કથાઓ સાંભળે છે અહીં આગળ ઘણી વખત આવે છે અને ઘણાના ફોન આવે છે કે જેને આ કથાઓ દ્વારા કોઈ તિલક ચાંદલાઓ કરતા થયા છે ક્યારેય સંતોને મળ્યા નથી હજુ કોઈક એવા છે જેને પોતાના ઘરની અંદર સૂત્રો લગાવ્યા છે મહારાજને મોટા મોટા સદગુરુઓની મૂર્તિઓ લગાવી દીધી છે સંતોના ઉપદેશથી ક્યારેય એ લોકો ભેગા નથી થયા ફેસો ફેસો જો કોઈ કહેવા છે જેને ડુંગરી લસણ ન ખાવા બારનું ન ખાવવાવા નિયમો કથાથી લીધા હોય એ હજુ સંતોને ભેગા નથી થયા ફેસો ફેસ છતાંય પણ ઓનલાઈન કથા સાંભળે છે સાધુનો સમાગમ કરે છે તો મનુષ્ય જન્મ સાર્થક થાય છે આ કથાને આપણે સાંભળવી જોઈએ આપણી સવાર સાંજની કથાઓને આપણે સાંભળી બીજા અનેક મોમુક્ષુઓને આ કથાઓ સાંભળવા માટે પ્રેરણા કરવી જોઈએ કારણ કે સંતો જ્યારે એટલો દાખલો કરતા હોય આ મહાપુરુષોએ આ ગ્રંથો લખીને આટલો દાખલો કર્યો સદગુરુ આધારાનંદ સ્વામીએ કેટલી મોટી ઉંમરે કેટલી મોટી ઉંમરે જ્યારે હાથ ધ્રુજે છે ત્યારે આવડો મોટો ગ્રંથ લખ્યો છે આ ગ્રંથને આપણે સાંભળીએ ને બીજાને સંભળાવીએ મહારાજ આપણી ઉપર બહુ રાજી થાય મનુષ્ય દેહ છે એ દુર્લભ છે એ મળ્યો અને દેહના એ બંધનથી જે વૃથા નિષ્ફળ થઈ જાય છે સમય ગયા પછી ઉપાય થાય નહીં મનુષ્ય જન્મ જતો રહે પછી કોઈ ઉપાય કરે થાય પતી ગયો સંસાર સમ નહીં બેડી કે હા भजवे मैं हरि विघ्न महा एहा हरि भजवे की बात है जे हो हरि भजवे की बात है जे हो मात तात तक न रोचत तेह मात ता तक न रोचत तेह संसार नहीं बेड़ी के हा संसार ना जेवी कोई बेड़ी नहीं હરિના ભજનમાં તે મોટું વિઘ્ન છે હરિના ભજનની વાત માતા પિતાને ગમતી નથી કુલક્ષણવાળા માતા પિતાની આ વાત છે સત્સંગી માતા પિતાની આ વાત નથી કુલક્ષણવાળા કુસંગી માતા પિતા હોય એને પોતાનો દીકરો સત્સંગ કરતો હોય ભજન કરતો હોય નથી ગમતું નથી ગમતું મંદિરે નહીં સાધુ પાસે નહીં સત્સંગમાં નહીં ક્લબમાં જા તો ચાલે મૂવી જોવા જાતો તો ચાલે બગીચામાં ફરવા જાતો ચાલે પણ મંદિરે સત્સંગ કરવા માટે નહીં સાધુ પાસે નહીં એ કુસંગી છે પ્રથમના સિત્તેરમાં વચનામૃત પ્રમાણે શ્રીજી મહારાજે કુસંગી કીધા છે મા બાપને ગમતો નથી સત્સંગ ઘણાને ગમે તો વરી વધારે પડતો કરે તો ન ગમે એટલું એ મા બાપનો કુસંગ જ કહેવાય ઘણા એવા હોય કે એને સત્સંગ કરાવો ગમે પણ જો ઓલો બે પગથિયા વધારે ચડી જાય સત્સંગમાં તો ન ગમે એ ન ગમે એટલે એ મા બાપમાં કુસંગત છે ભલે કંઠી પહેરતા હોય ભલે મંદિર આવતા હોય ભલે સોમ્યણ સ્વામેન કરતા હોય ભલે દાન ધર્માદો કરતા હોય ભલે વચનામૃત વાંચતા હોય પરંતુ તમારા દીકરા દીકરી તમારા કરતાં સત્સંગના પાંચ પગથિયા વધારે ચડે છે તમે સંસારને નથી છોડી શક્યા પણ એ છોડવા માટે તૈયાર થાય છે તમે ભગવાનમાં એટલા આસક્ત નથી થઈ શક્યા પણ એ થાય છે અને તમે તમારા સ્વાર્થે રહો છો કે એક છે ને બે છે ને અડધો છે ને આખો છે એ તમારો કુસંગ જ છે શાસ્ત્ર કે છે હું નથી કહેતો એ કુસંગ છે કોઈ જીવ મોક્ષના માર્ગે ચાલે એમાં જે આડા ફરવું એનાથી મોટો કુસંગી કોઈ નથી કોઈ નથી કોઈ પણ હોય એ દેહનો સંબંધી હોય તોય ભલે અને કોઈ ઉપદેશતા હોય તોય ભલે પણ એ કુસંગી છે મોક્ષના માર્ગે ચાલતો જે આડો આવે ભાઈની તો વાત જ શું કેવી તે પણ હરિના ભજનમાં વિઘ્ન કરાવે છે હિરણ્ય જેવો કોઈ રાજા નહીં તે તો ત્રિલોકીનો રાજા હતો સ્વર્ગ મૃત્યુને પાતાલ પર્યંત ત્રણેય લોકો સુધી એનું મોટું રાજ્ય હતું ઘણો બળવાનને વિચક્ષણને બુદ્ધિવાન હતો દેવરાજ ઇન્દ્રને અને મોટા રાજાઓને પણ તેને વશ કર્યા હતા હિરણ્ય આવે આખ્યાન મહારાજ પોતાના પાર્ષદો પાસે કે છે પ્રહલાદજીનું આખ્યાન છે અને એમાં હિરણ્ય કશીપુની વાત કરે છે કે હિરણ્યકશિપુ કેવો હતો બળવાન હતો વિચક્ષણ હતો ને બુદ્ધિમાન હતો શ્રીમદ્ ભાગવતના સાતમા સ્કંધની અંદર પ્રહલાદ આખ્યાન છે એ લગભગ પહેલા સ્કંધથી માંડ અરે પહેલા અધ્યાયથી માંડીને દસ બાર અધ્યાય સુધી એ કથા ચાલે છે પ્રહલાદજીનું આખ્યાન આખું આખ્યાન બહુ લંબાનપૂર્વક સુખદેવજી મહારાજે કીધેલું છે તો એ આખ્યાન જે છે એ આખ્યાનની અંદર આવે છે કે જ્યારે હિરણ્યાક્ષ એટલે હિરણ્ય કશીપુનો ભાઈ વરાહ રૂપે ભગવાને જ્યારે એનો સંહાર કર્યો અને ત્યારે હિરણ્ય કશિપુ જે હિરણ્યાક્ષની પત્ની અને પોતાની માતા દીતીને જે ઉપદેશ આપે છે એ લોકો રોવે છે ત્યારે હિરણ્ય કશીપુ જે ઉપદેશ આપે છે તમે રડો છો શા માટે આવી રીતે શૌર્યથી મરવું એ તો હિરણ્યાક્ષ બહુ મોટું ગૌરવભર્યું બલિદાન છે એમાં રડવાનું ના હોય આ તો ગૌરવ કહેવાય બીજું તમે રડો છો શા માટે એ તો આત્મા છે તમે જે મરેલો છો એ તો મર્યો નથી જીવ્યો નથી સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણ શરીરની વાતો હિરણ્ય કશીપુ પોતાની માતા આગળ કરે છે બોલો આત્માની વાતો પોતાની માતા આગળ કરે છે અને પોતાની માતાને અને પોતાની ભાભીને દ્રષ્ટાંતો આપી આપીને સમજાવે છે ઉસીનર દેશના એક સુયજ્ઞ નામના રાજાનું દ્રષ્ટાંત દે છે કે એ મરી ગયો ત્યારે એની આજુબાજુમાં બધી રાણીઓને ભાઈઓ ભેગા થઈને રોવા લાગ્યા ત્યારે યમરાજ બાળકનું સ્વરૂપ લઈને આવ્યા અને કે રો છો શા માટે જે રા જે તમે જેની માટે રડો છો એ તો તમારી નજરની સામે છે અને જે ખરેખર હતો એને તમે જોયો જ નથી જોયો જ નથી તમે જેને ઓળખો છો હિરન્યાક્ષ તરીકે એ તો તમારી નજરની સામે પડ્યો છે જે સુયગ્ય રાજાને તમે ઓળખો છો એ તો તમારી નજરની સામે પડ્યો છે એમાં જે ખરેખર હતો એને તો તમે ક્યારેય જોયો નથી ક્યારેય જોયો નથી તમે દેહને જોયો છે તમે દેહને હાલતો ચાલતો જોયો એટલે તમે કલ્પી બેઠા કે આ એ છે આ તો એ નથી એ જે હતો એને તમે જોયો જ નથી જેમ જોયો નથી અને રો છો શા માટે અને જેની માટે રો છો એ તો નજરની સામે છે આવો ઉપદેશ હિરણ્ય કશીપુ પોતાની ભાભીને માતાને આપે છે બોલો કેટલો બુદ્ધિશાળીને વિચક્ષણ હશે એને કેટલું આત્માનું જ્ઞાન હશે લખ્યું છે શ્રીમદ્ ભાગવતમાં પરંતુ એને હિરણ્યાક્ષને માર્યો ને વિષ્ણુ ભગવાને એટલે એનો વેરી થઈ ગયેલો અને એને એના ભાભીને કીધેલું કે નારાયણનું નિકંદન કાઢી નાખીશ ચિંતા ન કરીશ અને પછી એને તમામ યજ્ઞો બધું જ બંધ કરાવી દીધું અને ઘોર તપશ્ચર્યા કરી છે એવી તપશ્ચર્યા કરી છે કે એના શરીરની અંદર રાફડો થઈ ગયો છે એના તપથી ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું છે દેવતાઓ ત્રાહિમામ થઈ ગયા છે આવું તપ એને કર્યું છે તેના એક પુત્રનું નામ પ્રહલાદ હતું તે નારદના શિષ્ય થયા અને જન્મથી હરિના ભક્ત બન્યા એ બાળપણની અંદરથી જ નારદજીના શિષ્ય થયા અને ભગવાનના ભક્ત બન્યા બહુ લંબાનથી કથા છે પણ હું ટૂંકમાં એટલી કહું જ્યારે હિરણ્ય કશીપુએ આવું તપ કર્યું ને ત્યારે દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીને કે આનું તપ રોકો એટલે બ્રહ્માજી એની પાસે જઈને કે પ્રસન્ન થયા કે તારા તપથી હું બહુ રાજી થયો છું બેટા આવે તપની પૂર્ણ નહીં હું તો હજુ તપ કરવાનું અરે ભાઈ તપની પૂર્ણાહુતિ કરાવે માગ તારે શું જોઈએ માગ્યું દિવસે ના મરું રાત્રે ના મરું બહાર ના મરું અંદર ના મરું શસ્ત્રથી ના મળું અસ્ત્રથી મારું સજીવથી ના મરું નિર્જીવથી ના મરું પશુથી ના મરું મનુષ્યથી ના મરું તમારી સૃષ્ટિની અંદર જે હોય એનાથી ના મરું ને બીજાથી ના મરું આવા બધા ન મરવાના વરદાન માગ્યા યુદ્ધમાં કોઈ મને હરાવી ના શકે ક્યારેય હવે બ્રહ્માજીને થયું કે મારો જ નાશ છે એક દિવસ આ મારી પાસે ક્યાં માગે છે પણ બ્રહ્માજીને થયું કે જો નહીં આપું તો આ પાછો વધારે તપ કરશે વધારે હેરાન કરશે એના કરતાં કીધું જા તથા ભગવાન ઉપાય કરશે બ્રહ્માજી કે અને પછી તો આ એવો ઉત્સૃલ થયો પહેલા પેલું ઈન્દ્રને ગાદીથી કાઢ્યો સ્વર્ગમાં જઈને ગાદી બેહી ગયો બધા દેવતાઓ તો એની સેવામાં બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણ સિવાય બાકીના બધાને સેવામાં લગાડી દીધા હતા આખી પૃથ્વી ઉપર કોઈ જગ્યાએ હળ ના ચલાવે ને અનાજ પકવે આકાશમાંથી વૃષ્ટિ કરે સારા સારા પદાર્થો સમુદ્ર અને નદીઓ બધાય ભેગા થઈને રત્નો એની આગળ ધરે આખી ત્રિલોકીની અંદર હિરણ્ય કશિપુ સિવાય બીજાનું ભજન જ નહીં હિરણ્ય કશિપુને બધા જ આધીન આવો હાહાકાર મચાવી દીધેલો અને ત્યારે એ જ્યારે તપ કરવા જતો હતો ને ત્યારે પહેલે દિવસ એક પોપટ નારાયણ નારાયણ નામ કરતો ને પાછો આવેલો અને ત્યારે કયાધુનો એને સંગ કર્યો ને કયાધુએ પૂછ્યું કે શું બોલતો હતો પોપટ નારાયણ અને કયાધુએ એની પાસે નારાયણ નારાયણ બોલાવ્યો એને રાત્રે કયાધુનો સંગ કર્યો નારાયણ નારાયણ બોલતા એ જ બીજરૂપે અસુરનો પુત્ર હોવા છતાં પ્રહલાદ થયા એ કયાધુના ગર્ભ હતો આ તો તપ કરતો હતો ત્યારે ઇન્દ્રને ઈર્ષા આવી કે આ છોકરો જન્મશે આ અસુરનો તો એ પાછો અમને ઉપાધિ કરશે એટલે કયાધુને ઉપાડીને લઈ જતો ત્યારે નારદજીએ કીધું આવું પાપ ના કરીશ કયાધુને મને સોંપી દે અને નારદજીએ પોતાના આશ્રમમાં રાખ્યા એટલે ગર્ભના સંસ્કાર પ્રહલાદજીને નારદજી થકી મળ્યા એટલે પ્રહલાદજી નારાયણ નારાયણ એવું ભજન અખંડ કરતા એ નારદના શિષ્ય થયા જન્મથી હરિના ભક્ત બન્યા એના પિતા હરણ્ય પ્રહલાદના ભક્તિભાવની ખબર ન હતી પ્રહલાદ જે ભજન કરતા એ હિરણ્યકશીપુને ખબર નહોતી પોતાના બીજા રાજકુમારોના જેવા તેને માન્યા હતા પિતા તેનું જતન કરતા હતા પ્રહલાદ પાંચ વર્ષના થયા પિતાને પુત્ર ઉપર ઘણો પ્રેમ હતો પ્રહલાદજી બહુ વ્હાલા હતા તેથી પોતાના પુત્રને રાત દિવસ પોતાની નજીક જ રાખતા પુત્રને જે જે વસ્તુ ગમતી હોય વેન સાંભળતા તુરંત મગાવી દેતા પુત્ર ઉપર આધાર અપાર હેત હતું માટે એને સારો બુદ્ધિવાન બનાવવા તેમજ રાજકાજ બધું તેને આપવાનું હતું તેથી રાજા હિરણ્ય મનમાં વિચાર કર્યો કે જો સૌ પહેલાં બાળકને રાજનીતિના બધા ગ્રંથ બનાવવામાં આવે તો બધી પ્રજા સન્માર્ગે ચાલે કયો સન્માર્ગ નારાયણનું ભજન નહીં કરવાનું એ જ રાજનીતિને ધર્મનીતિ શીખવવાની યજ્ઞ નહીં કરવાનો ઋષિઓને નહીં માનવાના દેવતાઓને નહીં માનવાના આવી પાઠશાળા હિરણ્ય કશીપુ સ્પેશિયલ ચલાવતા અસુરોના બાળકો માટે નારાયણના વિરોધનો જ કોર્સ ભગવાનના વિરોધી કોર્સ બનાવવાનો એટલે હિરણને કશીપૂન થયું કે આને મારે રાજા તો બનાવવો છે પણ પહેલાં આને શિક્ષણ આપવું પડે કેવું શિક્ષણ પ્રજા સન્માર્ગે ચાલે એવું એનો સન્માર્ગ કયો હતો ભગવાનનો વિરોધ કરવો એ જ સન્માર્ગ આવો વિચાર કરીને પોતાનું હિત કરવામાં અત્યંત કુશળ તે રાજાએ હજી પુત્ર તો પાંચ વર્ષની ઉંમરનો જ હતો છતાં તેને બનાવવા માટે એક સારો સુગ્ય વિપ્ર બોલાવ્યો શુક્રાચાર્ય એમના અસુરોના ગુરુ છે એમના બે દીકરા છે સંડ અને અમરક શ્રીમદ ભાગવતમાં આ કથા લખેલી છે એ બંનેને બોલાવ્યા છે બંનેને કીધું છે આ મારા બાળકને આપણી આસુરી વિદ્યા બનાવો એને આપણા આસુરી કુળનો પૂરો પરિચય આપો એને આપણા દુશ્મનનો પરિચય આપો એને આપણા દુશ્મનનું શું નામ છે એ નામ ક્યારેય પણ એ રાજ કરે કોઈ બોલે નહીં એવું એને સમજાવો એને હું અને મારું એવું મમત્વ બંધાય એવી બધી અવિદ્યા શીખવાડવાની એને જ વિદ્યા માનતા અસુરોનું તો એવું જ લક્ષણ છે ને અવિદ્યામાં વિદ્યા માને તે વિપ્ર બાળકને વિદ્યા ભણાવવા લાગ્યો બાળકને પોતાની આગળ જ બેસાડતો જે જે વિદ્યા ભણાવવામાં આવે તે તે બાળક તત્પર થઈને બધું શીખી જતો હતો તે સાંભળીને એનો પિતા હિરણ્ય કશ્યપો અતિહરખાતો તેથી બનાવનાર વિપ્રને બહુ પ્રકારે દાન આપ્યું પછી પ્રહલાદને એના પિતાએ હેતથી પૂછ્યું બેટા તું જે બન્યો તે બતાવ શું ભણીને આવ્યો બેટા તું અને પ્રહલાદજી સ્કૂલમાં ભણીને આવ્યા હતા નવ પ્રકારની ભક્તિ કરવી બાપા નારાયણની અલા તું મારા દુશ્મનનું નામ લે છે તને આવી વિદ્યા કોને શીખવાડી પ્રહલાદજી કે પિતાજી આ તો મને પહેલેથી જ આવડે છે મારું ખેંચાનામાં છે જ અને હિરણ્ય કશિપુને એમ થયું કે આ આ બ્રાહ્મણો કપટી તો નહીં હોય ને આમાં કેટલાક વિષ્ણુના દૂતો બ્રાહ્મણના રૂપ લઈ લઈને આવીને મારા દીકરાને મારો વિરોધી તો નહીં કરતા હોય ને એટલે બોલાવ્યા ઓલા અધ્યાપકોને એને કીધું આને તમે હરખું બનાવો આ કેમ આમ કરે મારા દુશ્મનનું નામ દે છે આને હરખો મારે છ મહિનામાં રિઝલ્ટ જોવે આનું ઓલા કે અમે શીખવાડ દઈશું ઓલા લઈ જઈને કે પ્રહલાદજી અમે તમને શીખવાડ્યું પાઠ બોલો તો તમે અહીં તો બહુ સરસ બોલતા હતા ન્યા જઈને કેમ એમ કર્યું રાજા આગળ બોલો અને ત્યારે પ્રહલાદજી કે ગુરુ મહારાજ ભગવાન નારાયણનું ભજન કરવું જોઈએ કલ્યાણ થાય મોક્ષ થાય નારાયણ નારાયણ રટો અને ત્યારે પેલા શિક્ષકો લાકડી લઈ અને મારવા માટેની બીક બતાવે છે તો એ પ્રહલાદજી તો નારાયણનું નામ છોડતા નથી પછી પ્રહલાદજીને કંઈ બોલ્યા વિના બેઠા રહે પણ પછી તો પ્રહલાદજીએ આગળ કામ ચાલુ કર્યું એ પાઠશાળામાં જેટલા છોકરાઓ હોય ને રિસેસ પડે ને ભેગા થાય ને એટલે પ્રહલાદજી બધાને વાતો કરે અરે આપણા અધ્યાપકો તો ખોટી વિદ્યા બનાવે છે આ તો હું ને મારું હું ને મારું એ તો બંધન છે મુક્તિનું કારણ તો ભગવાન નારાયણનું નામ છે જપો નારાયણ તો ઓલા છોકરા રિસેસમાં આખી સ્કૂલ અસુરોની શાળામાં નારાયણ નારાયણ ભજન થાય એક દિવસ ઓલા અધ્યાપકો હતા ને ખિજાયા એ લોકો કે આજે તો નારાયણ નારાયણ બંધ કરાવું પ્રહલાદને આજે મારવો જ છે તે પેલા પ્રહલાદજી તો નારાયણ નારાયણ ભજન કરે ઓલા છોકરાઓ બધા ક્લાસમાં નારાયણ નારાયણ ભજન કરે ત્યાં બે અધ્યાપકો આવ્યા અને જ્યાં મારવા જાય ને ત્યાં પ્રહલાદજીને જ્યાં ટચ કર્યો ને તે બેયને લાગી ગઈ લગ્ન ચેપી રોગ જેવી નારાયણ એ નાચવા લાગ્યા એમાં હિરણ્ય કશીપુને એમ થયું કે લાવો જોઉં તો ખરો પાઠશાળામાં શું હાલે છે તો કશીપુ પાઠશાળા જોવા આવ્યો ઇસ્પેક્શન આવે ને સ્કૂલમાં એમ ઇસ્પેક્શન આવ્યું રાજાનું અને કશીપુએ જોયું કે આ તો પ્રહલાદ તો કરે છે છોકરા તો કરે છે પણ મેં જેની પર વિશ્વાસ રાખીને છોકરાને બનાવવા મોકલ્યો એ કરે છે એટલે સૌથી પહેલાં એ બેને હિરણને કશીપયો સૈનિકોને કીધું આ બેન ફાંસીએ ચડાવો પકડો બેન આ ગળા કાપી નાખો ઓલા કે રાજા અમને માફ કરો અમને કંઈ ખબર જ નથી આ પ્રહલાદ છે જ એવો ચમત્કારી જો તમારે અસુરના બાળકોને બરાબર આસુરી વિદ્યા બનાવી હોય ને તો તમે આ છોકરાને ઉઠાવો સ્કૂલમાંથી ખાલી કરો નહીં દુશ્મનો તૈયાર કરશે કે પણ તમે નાચતા તારે અમને ખબર જ નથી અમે તો એને રોકવા દંડા લઈને આવ્યા હતા પણ હું ચમત્કાર થયો તો અમે જ અંદર કૂદવા લાગે અમને કંઈ ભાન જ નથી રહ્યું હિરણને કશીબુ કે આવે એનો ઉપાય હું કરીશ અને પછી પ્રહલાદજીને લઈ આવે છે અને પ્રહલાદજીને પછી પૂછે છે આ બધા પ્રશ્નો આવી બધી કથા લખેલી છે બેટા તું જે ભણ્યો હો તે બતાવ ત્યારે સુજાન પ્રહલાદે પોતે જે વિદ્યા સિદ્ધ કરી હતી અને પોતાના ગર્ભવાસ સમયમાં નારદે જે જ્ઞાન આપ્યું હતું તે પોતાના પિતા આગળ કહ્યું ગર્ભવાસમાં જે જ્ઞાન મળ્યું હતું ગર્ભના સંસ્કાર સૌથી મહાન છે સૌથી મહાન છે માના જ હાથમાં છે પોતાના દીકરાને સંત બનાવવો પોતાના દીકરાને ભક્ત બનાવવો કે પોતાના દીકરાને સુરવેર બનાવવો કે પોતાના દીકરાને ચોર અને લંપટ બનાવવો એ ગર્ભવતી માતાના હાથની અંદર જબરજસ્ત તાકાત છે ગર્ભવતી સ્ત્રી જો જ્યારે ગર્ભવતી હોય ત્યારે શાસ્ત્રોનો અભ્યાસ કરે કથાનું શ્રવણ કરે સારું ચિંતન કરે ક્રોધ આદિક સ્વભાવોને ન રાખે અને સત્વગુણમય પોતે રહે તો એનું જન્મેલું બાળક એ ભક્ત થશે સુરવીર થશે સંત થશે પણ પછી જો મૂવી જોતી જોતી ગર્ભવતી સ્ત્રી પોતાના મહિનાઓ કાઢે જે તે ન ખાવાનું ખાઈને એના જે એ ગર્ભના મહિનાઓ છે એના પૂરા થાય એ જન્મેલું બાળક પછી જન્મે ત્યારે એવું જ થાય ડિસ્કોવાળું જ થાય પછી કે આવો કેમ પાક્યો એવો એટલે પાક્યો કે આપણે એને એ વખતે નહોતું આપ્યું કયાધું તું નારદજીના આશ્રમ માર્યા એટલે પ્રહલાદજી આવા થયા ગર્ભના સંસ્કાર બહુ મોટો ભાગ ભજવે છે ત્યારે પરમ સુજાન પ્રહલાદે જે વિદ્યા સિદ્ધ કરી એ કીધું હે તાત હરિ બિન જીતના પ્રહલાદજી કે છે હા હે તાત બિન જીતના मे देखे उ ना सहि तना सत्सङ्गीना विद्या जेति सत्सङ्ग बीना विद्या निष्फल मानत मे तेती निष्फल मानत मे हरि हरिबिन बात मथन है नीरा ઘૃત ઇન મેં સો નિક સતવીરા વિદ્યા મેં સી ખેહુ જીતની વિદ્યા મેં સી ખેહુ જીતની નિષ્કપટયબ કહુ મેતી તની કહુ કહું મેતીતની હે પિતાજી શ્રી હરિ વિનાનું આ જગતમાં જે કાંઈ છે બધું નાશવંત જોઉં છું સત્સંગ વિનાની જેટલી વિદ્યાઓ છે એ બધીને હું નિષ્ફળ માનું છું હે વીર પિતા હરિ વિનાની જેટલી વાત છે બધું ઠાલું નીર વલોવ્યા જેવું છે એમાંથી કાંઈ ઘી નીકળે નહીં હું જેટલી વિદ્યાઓને શીખ્યો છું ને એ તમારી આગળ નિષ્કપટપણે કહું છું બિલકુલ કપટ રાખતો નથી સાંભળી લો કાન ખોલીને તમે મનમાં ધીરજ રાખીને તત્પરતાથી સાંભળો ધીરજ રાખજો ઉકળી ના પડતા મારી વિદ્યા પેલા સાંભળી લો ક્યારેક કામ લાગશે તુરંત પોતાનું હિત કરે તેને જ વાત કહેવાય છે પણ હિત કરે નહીં તે તો ઉત્પાદ કહેવાય પ્રહલાદે પોતાના પિતાને અસુર તરીકે જાણતા જાણ્યા હતા તો પણ એને પ્રસન્ન મનથી કહ્યું શ્રીહરિનો પ્રતાપ તો અમાપ છે તેને સમજનારા પણ અપાર થયા છે પ્રહલાદજીએ નીતિ અને ધર્મનું તત્વ સાર વિચાર્યો ભગવાન સિવાય કોઈ પણ રહેવાનું નથી નિર્ભય પદ એક ભગવાનનું ધામ જ છે તે વિના અન્ય સ્થાન સ્થિર રહેતા નથી કોઈ સ્થાન સ્થિર નથી એક ભગવાનનું ધામ જ સ્થિર છે એક ભગવાનનું ધામ નિષ્કુળન સ્વામીએ ચોસઠ પદીની અંદર લખ્યું એવા દામની આગળ બીજા સી ગણતી માં રે मा प्रलय काळना अग्निमा सीजा हमेश जे हनाय रे प्रलय मा आवे भव ब्रह्मा न रहे कोय रे।, दाम रे वान पावे सर्वे संहार होय रे જેમ કડાયામાં કણ ઉછળે છે ઊંચા નીચા અગ્નિ જ્વાળે રે તેમ જોતન દારી બળે છે સ્વર્ગ મૃત્યુને પાતાળે રે માટે સુખ નથી કિયાં માને પ્રભુજીના પદ પખીરે નિષ્કુળાનંદ કહે ભૂલે છે સાને લેવાત આવી તું લખી રે નિષ્કુળાન સ્વામીએ પહેલા અક્ષર ધામનું વર્ણન કર્યું છે જે ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી અનંત મુક્ત જે આનંદ ભર્યા રે છે પ્રભુજીને પાસ રે પછી સ્વામીએ કીધું કે ચૌદ લોકને ચતુર્ધા લગી પ્રકૃતિ પુરુષ આદિ બધું જ નાશ છે એક ભગવાનનું ધામ જ અચળ છે અક્ષરધામ એક જ અચળ છે તે સિવાય અન્ય સ્થાન સ્થિર રહેતા નથી બ્રહ્માંડ પુરુષ એટલે કે વિરાટ પુરુષ સુધી જો કોઈનું ઠેકાનું રહેતું ન હોય ત્યારે બ્રહ્માદિક તો શું લેખામાં વિરાટમાંથી થયા છે વિરાટની નાભીમાંથી બ્રહ્મા થયા ભાલમાંથી શિવ થયા હૃદયમાંથી વિષ્ણુ થયા આવા ઈશ્વરો વિરાટમાંથી ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના ત્રણ મુખ્ય દેવો બ્રહ્મા વિષ્ણુને શિવ અહીં એમ કે છે એ વિરાટ પુરુષ સુધી પણ કોઈનું ઠેકાનું રહેતું નહીં તો બ્રહ્મા શું લેખામાં એવું મેં અંતરદ્રષ્ટિ કરીને જોયું છે કાલ મહાબલવાના નાશ કરે ઠેકાના બધાથી બળવાન મહાકાળ છે મોટા રાજાઓની રાજધાનીઓનો પણ નાશ કરે છે આપણે જોયું જ છે ને હજુ બે કે ત્રણ દિવસ જ થયા છે ને ઝપેટા કાલ કાય ઝપેટા બાજ કે જેસા કાળનો ઝપાટો કેવો છે આપણે જોયું છે જોઈએ છે આપણું હૃદય ચોક્કસ દ્રવે આપણને ચોક્કસ દુઃખ થાય આપણે બનતી સહાય બધી જ ત્યાં કરીએ એટલે તો પૂજ્યપાદ ગુરુજીનો અતિ દયાળુ સ્વભાવ એના કારણે તુરંત આજે વરતાલની અંદર ગુરુજી જ્યારે મહંત પદે છે તરત જ જાહેર કર્યું અને નેપાળની બોર્ડર ઉપર પૂજ્યપાદ ગુરુજીએ વર્તાલનો કેમ્પ નાખ્યો ત્યાંથી ફૂડ પેકેટો અને પાણી આદિ બધી જ વ્યવસ્થાઓ થાય છે આપણા લોયાધામ પરિવારના ઘણા બધા ભક્તોના ગઈકાલ ફોન ને ઇમેલો દ્વારા સેવાઓ આવી અને હજુ પણ જે ભક્તોની આવશે એ ત્યાં વર્તાલ સુધી પહોંચાડવામાં આવશે કોઈ ભક્તોને ડાયરેક્ટ ઇન્ડિયાની અંદર વર્તાલનો સંપર્ક હોય ત્યાં પણ આપી શકે છે પણ એવી સેવા થાય છે એક કાળનું ચક્ર એને આપણે જોયું નજરની સામે જોઈએ છે અમેરિકાની અંદર પણ કેટલી વખત કુદરતી આફતો આવે છે બીજા દેશોમાં આવે છે કાળનું ચક્ર છે આપણે જોઈએ છે જોયું છે જાણીએ છીએ એમાંથી ચોક્કસ આપણે દયા તો કરવી જોઈએ આપણા ભાઈઓ છે આપણા બહેનો છે આપણા પોતાના છે આ પૃથ્વી પર જે કોઈ દુઃખી છે એ આપણા જ છે આત્મવત આપણે એની સેવા કરવી જોઈએ ભગવાન સ્વામિનારાયણનો પણ સિદ્ધાંત છે પરંતુ આપણે એક મુમુક્ષું છીએ એટલે આપણને એ પણ જ્ઞાન રહેવું જોઈએ કે કાળના ચક્ર એ કાળનું ચક્ર બધે જ ફરતું છે હું અને મારું એ બંધનમાંથી નીકળીને એવી ઘટનાઓ જોઈને મારે અને તમારે આપણા આત્માને પુરુષોત્તમ નારાયણ મય કરવાનો છે ભગવાનના મહાપુરુષો ભગવાનના સંતો ભક્તોને સત્સંગમાં પોતાની વૃત્તિઓને બાંધવાની છે સંસારમાંથી તોડવાની છે એમાં કેટલાયના કહેવાય સ્વપ્ન હશે ને એમાંની અંદર કેટલાય લોકોએ પોતાના ભવિષ્ય પચી પચાસ વર્ષના જોયેલાય હશે ને એ મકાનોમાં રહેવા વાળા એ શહેરોમાં રહેવા વાળાએ કાંઈક લાંબા વિચારો કર્યા હશે ને મનુષ્ય લાંબા વિચાર કરે છે એ જોઈ કાળ હસે છે કાળને હસવું આવે છે લાંબા વિચારો કરીને માટે લાંબો વિચાર પણ ન કરીએ ટૂંકો વિચાર પણ ન કરીએ પણ શાશ્વત વિચાર કરીએ કે મારે આ દેહે કરીને ધામને પામવું જ છે અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી કાં તો આ દેહને પાડી દઉં કાં તો પુરુષોત્તમ નારીને પામી જવું શાશ્વત વિચાર કરવાની જરૂર છે લાંબો મધ્યમ કોઈ વિચાર એ મહારાજ મળ્યા છે એને રાજી કરવા છે મોટા પુરુષ મળ્યા છે છે એને રાજી કરવા આ સત્સંગ મળ્યો છે એના ઉપયોગમાં આવવું છે આ ભાવના આપણે કરવાની છે બ્રહ્માદિક સુલેખામાં લેખામાં એવું મેં અંતર કરીને જોયું છે આ પ્રહલાદજી પોતાના પિતાને કે છે સૌથી વધારે મહાબળવાન તો કાળ છે મોટા રાજાઓની રાજધાનીઓનો નાશ કરે છે એટલે જ એમ કહેવાય છે કાળરૂપી શત્રુ ભારે બળવાન છે સૌના સ્થાનોનો નાશ કરે છે કાળ ક્યારેય જેનો નાશ ન કરી શકે એવું નિર્ભય નિવાસસ્થાન તો ભગવાનના ચરણમાં વાસ કરવો તે છે અને એવા જ અવિનાશી તો સ્વયં ભગવાન છે તે સિવાય તો બધું નાશવંત છે કાળરૂપી શત્રુ સૌથી મહાબળવાન છે પ્રકૃતિ પર્યંતે દોડીને જાય છે તે કાળ રૂપી શત્રુને જીતવાની પરમ પુનિત રીતે જીતાય આવી વિદ્યાને જ વિદ્યા કહેવાય તે વિના બીજી વિદ્યા કાંઈ રહેતી નથી નિર્ભય વિદ્યા તે જ ખરી વિદ્યા છે આ મનુષ્ય દેહ ફરી ફરીને મળતો નથી ગુણાદિતાનંદ સ્વામી કે ભણવા જેવી તો એક બ્રહ્મ વિદ્યા છે એ બ્રહ્મવિદ્યા કઈ મૃત્યુને કાંઈ જ વાર નથી કેમ જે કાળરૂપી શત્રુ બળવાન છે મૃત્યુને કંઈ વાર છે આ આવ્યું આ આવ્યું આ આવ્યું બસ આટલું જ દૂર છે આઈ રહ્યું વાર જ નથી આ ઘડીએ ના પડે મરી જવું છે અંતેનું ત્રીસમું મહારાજ કે પાંચ અનુસંધાન નિત્ય રહે છે એમાંનું પહેલું અનુસંધાન એ પહેલું અનુસંધાન જો હોય તો કાળના ચક્રની અંદર આપણે આવી જઈએ ને તો આપણને દુઃખ ન થાય કારણ કે આપણને તો ખબર હતી આ જેને નથી ખબર છે કોના માટે કીધા આપણા માટે કીધા હવે આપણા ઈષ્ટદેવે કીધું અને આપણને અનુસંધાન ન રહે તો દુઃખ આપણને ચોક્કસ આવે પણ જો આપણને અનુસંધાન હોય આ ઘડીએ પળે આઈર્યું મૃત્યુ ઓહ આ આ ઉભો ભગવાનના ધામનો દરવાજો આ રહ્યો તો તો વાર ન લાગે પણ એવી નજર આપણી રહેતી નથી બે વાત કરીએ ને સાંભળીએ એટલો ટાઈમ રહે આમ પેલી તાળી પાડે ને ચકલા ઉડે પાછા આવીને બેસી જાય માયાના ચકલા મૃત્યુને કાંઈ જ વાર નથી કેમ જે કાળરૂપી શત્રુ બળવાન છે કાળની આગળ કોઈ રાજાનું પણ અભિમાન ચાલતું નથી શંકર અને બ્રહ્મા મનુષ્યોને દેવોને નિર્ભય થવાનો વર આપે છે પણ જ્યારે કાળ રૂપી શત્રુ શંકર અને બ્રહ્માને સકંજામાં લે છે ત્યારે તેમના સ્થાનનું પણ કઈ ઠેકાનું રહેતું નથી બ્રહ્માને શિવના સ્થાને નાશ પામે બધાને વરદાન આપે આ હિરણ્ય કશી પણ વરદાન આપ્યું છે બોલો તોય એ લોકોનો જ નાશ છે કાળ મહાશત્રુ છે તેને જ્યાં સુધી જીતે નહીં ત્યાં સુધી રાજા હોય તોય શું અને રાજા હોય તો પણ કાળની આગળ તો કીટ સમાન છે ખરો સુગ્ય રાજા તે જ ગણાય કાળરૂપી શત્રુને જીતી લે છે જે કાળના પણ કાળ છે આવા પરમેશ્વરના બળથી જ કાળરૂપી શત્રુને જીતી શકાય છે કાળના ઉપર પણ વિજય અપાવે આવી જે વિદ્યા છે તે જ ખરી વિદ્યા છે તે સિવાયની બીજી વિદ્યાથી કોઈ સિદ્ધિ થતી નથી બીજી વિદ્યાઓમાં કાળનો ત્રાસ રહ્યો છે તેને કાળ તો એક પલકમાં જ વિનાશ કરી નાખે છે આવો બળવાન કાળરૂપી શત્રુ જેને માથે છે તેવા રાજાનું પણ શું ઠેકાનું આવો સારો સારરૂપ વિચાર દિલમાં લાવો અને વિચાર વગરનો રાજા તો આંધળો ગણાય અંતે આંધળાનું માન ક્યાંય રહેતું નથી પ્રહલાદજી કે વિચાર લાવો આ કાળને જીતો ભગવાનના બળે કાળને જીતાય છે પોતાના બળે કાળને જીતાતો નથી આપણે ભગવાનના ભક્તો છીએ અંતકાળે મારા જનને જરૂર મારે આવવું બિરુદ મારું ના બદલે એમ સર્વે જનને જણાવવું એ ભગવાન સ્વામિનારાયણે મારી અને તમારી કાળ ઉપર જીત કરી આપી છે અંત કાળે ભગવાન સ્વામિનારાયણ આપણને લેવા આવવાના છે એ આપણી કાળ ઉપર જીત છે આપણે મહારાજની આજ્ઞામાં રહીએ મહારાજનું વચન છે મારે લેવા આવવું જ એ કાળ ઉપર વિજય અપાવ્યો છે ભગવાન સ્વામિનારાયણે મને અને તમને મચ્છરિયા જેવા જીવો આપણે છીએ મચ્છરિયા જેવા એવા જીવોને ભગવાન સ્વામિનારાયણને કાળ ઉપર વિજય અપાવ્યો છે આપણને ખબર છે આયર્યું મૃત્યુ પણ આપણને ખબર છે મૃત્યુ એ મોત એ મારો ભય નથી એ મારી માટે પુરુષોત્તમ નારાયણને ભેટવા માટેનો એક સુભગ અવસર છે એક શુભ અવસર છે આપણને ખબર છે એ કાળનો ભય આપણો ભગવાન સ્વામિનારાયણને ટાળ્યો છે કાળ કર્મ કાળ કર્મને માયાથી આપણને તાર્યા છે મહારાજે હિરણ્ય કશુપે કહ્યું દીકરા હવે તું મારો રહ્યો નથી આમ કહીને એને પ્રહલાદને ઘણું અપમાન કર્યું હિરણ્ય કશુપે ભગવાનને નિમિત્તે પ્રહલાદનું જે જે અપમાન કર્યું હતું તે અપમાનને પ્રહલાદજી શોભાથી પણ અધિક શોભા ગૌરવ માનતા હતા જે કઈ થયું ને પ્રહલાદજી નું અપમાન પ્રહલાદજી કે આ તો મારી શોભા છે એમને તો તો આનંદ થયો પ્રાણી વશ થઈને અપાર ભોગવ્યા જ કરે છે અને તે દુઃખ ભોગવ્યાનું કાંઈ ફળ જણાતું નથી તે પ્રગટ દેખ્યામાં આવે છે કર્મને આ દિન થઈને કેટલું દુઃખ ભોગવે છે કેટલું દુઃખ ભોગવે છે ગધેડા બળદ ઊંટ માણસો કેટલાય પોતાના કર્મને પ્રારંભને વશ થઈને કેટલું દુઃખ ભોગવે છે એનું ફળ તો કાંઈ નહીં છે વટે અને આ તો ભગવાન માટે કસ સહન કરવાનું છે પ્રહલાદજીને હાથીના પગે બાંધ્યા ઝેર પાયું ને સર્પ સર્પ ઝેરી સર્પો નાખ્યા પ્રહલાદજી ઉપર હોલિકા ખોળામાં લઈને બાળવા તૈયાર થઈ અને આખરે છેલ્લે થાંભલો ક્યાં છે તારા વિષ્ણુ બધે જ છે આ થાંભલામાં છે અને હિરણ્ય કશું બી તલવારનો ગાહ કર્યો થાંભલા ઉપર હિરણ્ય કશ્યપે કહ્યું હવે તારે બનવાનું નથી નિરંતર મારે આધીન રહેવાનું છે ત્યારે પ્રહલાદે તેને કહ્યું હું સુખકારી નિર્ભય વિદ્યાને ભણી ચૂકેલો છું પછી રાજા હિરણ્ય કશ્યપે પ્રહલાદને ઘણું દુઃખ દીધું તેને મારવા માટે પૂરી મહેનત કરી અને છેવટે જ જ્યારે આ થાંભલામાં ઘા કરે છે ત્યારે નૃષિ ભગવાન પ્રગટ થાય છે હિરણ્ય કશ્યપુને પોતાના ખોળામાં લે છે અને એને ઉમરામાં લઈ જાય છે ભગવાન કે બોલ અંદર છે બાર છે ઉપર છે નીચે છે આ આસુ છે અસ્ત્ર છે શસ્ત્ર છે નખ હતા નિર્જીવ છે કે સજીવ છે નખ વધે છે સજીવ જેવા છે તો એ કપાય છે કશું થાતું નથી એટલે નિર્જીવ નિર્જીવ જેવાય છે સજીવ નથી નથી ફાડી નાખ્યો આંતરડા કાઢીને ગળામ પહેરી લીધા એ પ્રહલાદજીને રક્ષા ભગવાને કરી અને એવી રીતે દેહાભિમાન લીધે તે બેહાલ થઈ ગયો વર્નીએ પાર્ષદોને કહ્યું આ કથા મેં જ્યારે સાંભળી ત્યારથી જ મનમાં ઘરનો ત્યાગ કરવાનો નિશ્ચય કરી લીધો મહારાજ કે અમે શ્રીમદ ભાગવતમાં જ્યારથી આ કથા સાંભળી છે ને પ્રહલાદની ત્યારથી ઘરનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો હતો એટલે મહારાજ એમ કહેવા માગે છે કે કથાને સાંભળ્યા પછી કંઈક નિશ્ચય કરવા જોઈએ કંઈક નિર્ધાર કરવા જોઈએ ત્યારે જ કથા આપણામાં બેસે ભગવાન સિવાય બીજા કોઈને મેં સમર્થ ન દેખ્યા કાળ અને કર્મ પણ ભગવાનને જ વશ રહે છે શ્રીહરિના વચન સાંભળીને ઘણા સમજૂતે પાર્ષદોએ હાથ જોડ્યા બોલે તો સાક્ષાત ભગવાન છો અત્યારે આપને મનુષ્ય ચરિત્ર કરવાની ઈચ્છા થઈ છે તેમજ અનેક જીવોનો ઉદ્ધાર કરવાનો આપે સંકલ્પ કર્યો છે તેથી અત્યારે વર્ણીનો વેશ લીધો છે આ ભૂમિના પણ ધન્ય ભાગ્ય છે વૃક્ષો વનને ગામડાઓના પણ ધન્ય ભાગ્ય છે કે આપની ચરણોની સેવા કરવાનો લાગ આવ્યો એ સમયે નજીકના ગામના અપાર લોકો વર્ણીને આવ્યા જાનીને ત્યાં તેમની પાસે આવ્યા એમને યોગી જાણીને ઘણા ફળને મીઠાઈ પણ લાવ્યા વર્ણીએ ઘણા ભાવથી ફળ વગેરે પ્રથમ ભગવાનને અર્પણ કર્યા પોતે જમ્યા મનમાં ઘણો ઉત્સાહ હતો વધેલો પ્રસાદ પાર્ષદોને આપ્યો મનોહર મૂર્તિ વર્નિરાજના દર્શન કરીને લોકો વિસ્મિત થયા અત્યંત અલૌકિક તે વર્નિના રૂપને દેખતા જ સૌની મનોવૃત્તિ તેમાં ચોંટી ગઈ મહારાજ ત્યાં ઝાડ નીચે છે ગામના લોકો ફળફૂલ લાવ્યા મહારાજે જમ્યા બધાની વૃત્તિ ભગવાનમાં ચોંટી ગઈ ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચી શ્રી હરિચરણ સાગરના દ્વિતીય પૂર્વામાં શ્રી હરિ વનમા રાત રહ્યા એ નામે છઠ્ઠો તરંગ સમાપ્ત થયો શ્રીગણશ્યામ મહારાજ